આજે આપણે ફરી મળ્યા છીએ. તો આજે આપણે નવું શીખવાના છે. કાલે આપણે જે શીખી ગયા ત્યાં આપણે પહેલાં યાદ કરી લઈએ. કાલે આપણે ઝાડ જોયું નજીક અને દૂર, બરાબર ને? કઈ વસ્તુ નજીક છે, કઈ વસ્તુ દૂર છે, કાલે આપણે શીખ્યા હતા ને કઈ વસ્તુ નજીક છે અને કઈ વસ્તુ દૂર છે, બરાબર ને? બીજું શીખ્યા હતા સૌથી નજીક અને સૌથી દૂર, કે પાણીનો ગ્લાસ છે અને જગ છે, બરાબર? ત્રણ ગ્લાસ મૂકેલા છે અને એક જગ છે, તો કયો ગ્લાસ સૌથી પાસે છે જગના, તેવું આપણે જોઈ ગયા હતા, બરાબર ને? બીજું આપણે જોયું હતું ઉપર અને નીચે, કે પંખો ક્યાં છે, તમે પંખા નીચે બેઠા છો તો પંખો ક્યાં છે, તમારા માથા પર, એટલે ઉપર છે, બરાબર? લટકેલો હોય ને પંખો તમારા ઘરમાં પણ હશે ને પંખો, તે ઉદાહરણ આપ્યું હતું કે પંખો આપણે બેઠા છે તેની ઉપર છે. પછી એક ચિત્ર જોયું હતું આપણે સ્કૂલનું, બરાબર? ક્લાસરૂમનું એક ચિત્ર જોયું હતું ક્લાસનું, એમાં પંખો ઉપર છે, કોઈ ટેબલની નીચે છે, ઊંડે જે છે ઉંદર તે શું છે ટેબલની નીચે છે, બરાબર ને? હવે આજે આપણે શીખીશું નવો ટોપિક, ગભરાવું સરખાવું. ગભરાવું અને સરખાવું, બરાબર? કેટલીક વસ્તુ એવી હોય કે આપણે ગભરાવીએ છીએ, ડળો બોલ, આપણે બોલ રમીએ છીએ તો બોલને આપણે એક રીતે ગબડતો ગબડતો અગાડી વધે છે ને, સરખતો નથી ને, શું કરે છે, ગબડતો ગબડતો અગાડી વધે છે, બરાબર ને? એ રીતે અહીંયા ગભરાવું અને સરખાવું. સરખી કઈ વસ્તુ? તો કે ફૂલપટ્ટી હોય તો ફૂલપટ્ટી સરખે છે, બરાબર? ઈટ છે, ઈટને આપણે મૂકીએ એમ, અહીંયાથી એમ સરકાવી ઈટ અહીંયા મૂકી, બરાબર? તો ઈ કેવી થાય છે, સરખે છે, આપણે એને સરકાવીને પણ એ કરી શકીએ છીએ, બરાબર ને? તો એમ સરખાવું અને ગભરાવું, ગભરાવું એટલે તમે લખોટી રમતા હશો, બરાબર? જેને એને કહેવામાં આવે છે તે તમે રમતા હશો, તો તે શું થાય છે, ગભડે છે. પછી જે સિક્કો હોય છે, પાંચનો, રૂપિયાનો, બે રૂપિયાનો, બરાબર? તમે સિક્કા તો જોયા છે ને, તો જે સિક્કા હોય છે તે પણ શું થાય છે, ગભડે પણ છે અને સરખે પણ છે. તેને ઊભો કરીને એ કરવામાં આવે તો તે ગભડે છે, અને તેને ચપટી રીતે મૂકવામાં આવે તો તે સરકી જાય છે, બરાબર? એટલે શું થાય છે, બંને ગભડે પણ છે સિક્કો અને સરખે પણ છે. એવી રીતે આપણે બીજા ઉદાહરણ જોઈએ. જો તમારી ચોપડીમાં છે અહીંયા કે એક લસરપટ્ટી ખાઈ રહ્યા છે છોકરો, બરાબર? શું ખાઈ રહ્યા છે, લસરપટ્ટી પર છે, તો તે લસરપટ્ટી પરથી બોલને શું કરે છે, ગભડાવે છે. બોલ કોઈ એવા સરકે ન, બોલ શું થઈ રહ્યો છે, ગભડી રહ્યો છે, બરાબર? અહીંયા બોલ ગભડે છે. પછી છે બીજું, કે એક ખોખું છે, બોક્સ, બરાબર? ખોખું છે, તે એક કોઈ શું કરે છે, લસરપટ્ટી પર તેને મૂકે છે અને એ કરે છે, તે શું થાય છે, સરકી રહ્યો છે, આ શું થઈ રહ્યું છે, બોલ ગભડી રહ્યો છે. એટલે તમારે સમજ પડી ને કે સરકવું કોને કહેવાય અને ગભડવું કોને કહેવાય, બરાબર? જે વસ્તુ મૂકવામાં આવે પણ તે ગભડે પણ ગભડે નહીં પણ સરકીને કામ ચલાવવામાં આવતો, તે શું કહેવાય, સરકે, એટલે તે સરકતું કહેવાય, બરાબર? ને ગભડતું, બોલ છે, પછી પૈસા છે, બરાબર? પેન છે, પેન્સિલ છે, એ બધું શું છે, ગભડે છે પણ સરકતું નથી. પેન્સિલ આપણે ઊભી રાખીએ છોડીએ તો સરકી જાય છે, પણ બીજી કોઈ વસ્તુ જેમ કે બોક્સ, બોક્સને આપણે ગભરાવી શકતા નથી, તે શું થાય છે, સરકી જાય છે, બરાબર ને? તો અહીંયા ગભરાવું અને સરકાવું આપણે જોયું, કેટલાક ઉદાહરણ છે તે જોયું. તો જો અહીંયા ગભડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો, તો અહીંયા આપણે કેટલીક વસ્તુ આપી છે, તે ગભડતી છે કે કેમ તે આપણે પૂછ્યું છે. પેન્સિલ, દડો, માખણનું બોક્સ આવે છે તે માખણ ખાય છે ને, બટર કે આપણે તેલ, બરાબર, અને કાંદો, આમાંથી કઈ વસ્તુ ગભડે છે, તો બોલ છે કે આપણે ગભડાવી શકીએ છીએ, બરાબર? પેન્સિલ ઊભી મૂકીએ તો પેન્સિલ ગભડે નહીં પણ શું થાય, સરકી, જો આડી હોય પેન્સિલ તો ગભડે, બરાબર? પછી કાંદો, કાંદા તો ઓળખો છે ને, ડુંગળી કહેવાય, હા, તો કાંદાને એ પણ શું થાય છે, ગભડી પણ શકે છે ને સરકી પણ શકે છે, બરાબર ને? આગળ જોઈએ બીજું, સરકતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. જે વસ્તુ સરકી છે, જેમ કે તમે કહ્યું ફૂલપટ્ટી, બરાબર? અહીંયા આપણે કેટલાક ઉદાહરણ આપે છે, એક કાકડી કહેવાય, ચીબડું જેને કહે છે કાકડી, તે અહીંયા આપી છે, ટામેટું આપ્યું છે, એક સૂટકેસ જેવું સૂટકેસ આપ્યું છે, બે, બરાબર ને, એક પાવર, તો પાવર પણ ગભડે છે, પાવરને આપણે એમ કરીએ તો એ ગભડતું ગભડતું આગળ વધે છે. સૂટકેસ એ શું થાય છે, સરકે છે, કારણ કે સૂટકેસ પણ થોડું કરીશું. પછી આપણે જે ટામેટું, તે ટામેટું પણ શું છે, ગભડી જાય છે, આપણે મૂકીએ એટલે શું થાય છે, ગભડે છે, બરાબર? ને કાકડી, કાકડી પણ શું થાય છે, ગભડે છે. એટલે અહીંયા શું વસ્તુ નથી ગભડતી, એટલે કે સૂટકેસ જે છે તે ગભડતી નથી, બરાબર ને? હવે આગળ જોઈએ, એક વાત
પોતાની દાદી માને મળવા જઈ રહ્યું હતું. તો અહીંયા આપણે એક ચિત્રમાં એક ઘેટુંનું બચ્ચું આવે છે, તે જે આપેલું છે ચિત્રમાં. તો શું છે, એક ઘેટાનું બચ્ચું છે તે કોને મળવા જતું છે, એની દાદી માને, એ એની દાદી માને મળવા જાય છે. તો જંગલના રસ્તામાં તેને એક વરુ મળે છે. શું મળે છે, વરુ. જે જંગલમાં વરુ જોવા મળે છે ને, તે વરુ મળે છે. તો જંગલમાં તેને શું મળે છે, એક વરુ મળે છે. તો વરુ શું કહે છે, હું તને ખાવા જઈ રહ્યો છું. શું કહે છે, કે હું તને ખાવા જઈ રહ્યો છું. તે એની દાદી માને મળવા જાય છે. રસ્તામાં જંગલ આવે છે, જંગલમાં શું હોય છે, વરુ એને ભેગો થાય છે. તો વરુ શું કહે છે, હું તને ખાઈ રહ્યો છું. તો પછી ઘેટુ શું કહે છે, કૃપા કરીને મને જવા દો, હું મારી દાદી માને મળવા જઈ રહ્યો છું. જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાજો. એ હોશિયાર છે ઘેટુ. શું કહે છે કે હમણાં તો હું મારી દાદી માને મળવા જઈ રહ્યો છું, પછી મેં આવા હોય તો તમે અહીંયા જ બેસો, હું આવા ત્યારે તમે મને ખાઈ લેજો, તો હું મારી દાદી માને મળવા જાઉં છું. એ શું કહે છે, એવું કોણ કહે છે, ઘેટુ કહે છે. બરાબર, ઘેટાનું જે બચ્ચું છે તે કહે છે. બીજા પછી વરુ શું કહે છે, ભલે તું જઈ શકે છે. શું કહે છે, કે હા તું જઈ શકે છે. આગળ, જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેણે દાદીમાને વરુથી વાત કરી. હવે તે શું કરે છે, કે દાદીમા શું કરે છે એને, એ વરુને કહીને આવે છે કે હું પાછો વળીશ ત્યારે તારે મને ખાવાનું છે. બરાબર, હવે તે છોકરાએ તેની દાદીમા પાસે ગઈને કહ્યું કે મને રસ્તામાં વરુ મળ્યો હતો, મને વરુએ મને એવું કીધું છે કે હું તું આવશે પાછો ત્યારે હું તને ખાઈશ. બરાબર, અહીંયા ચિત્રમાં આપ્યું છે કે એ એની દાદીમા સાથે વાત કરે છે. દાદીમાએ તેને એક યુક્તિ કહી. શું કહી, એક યુક્તિ કહી. યુક્તિ એટલે કે એક એ આપી એને કે તું શું કરી શકે. બરાબર, તો પછી આગળ, તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા. તો એની દાદી શું કહે છે, કે જા તું એ ઢોલકમાં બેસી જા અને સંતાઈ જા. તો પછી જેવું દાદીમાએ કહ્યું તેવું ઘેટાના બચ્ચાએ કર્યું કે તે સંતાઈ ઢોલમાં બેસી ગયો. બરાબર, આગળ, દાદીમાએ ઢોલને સડક પર ગભરાવ્યું. શું કર્યું, ઢોલને ગભરાવી દીધું રોડ પર, એટલે રોડ પરથી ગભરતું ગભરતું એ જતું રહ્યું. બરાબર, હવે ક્યાં ગયેલી ધોબી છે તે જો. ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈ રહ્યો રહીને બેઠો છે. તો પેલો ઘેટુનું બચ્ચું કહીને ગયો હતો કે હું આવીશ તો તું મને ખાજે, પણ તે શું કરે છે, ઢોળકમાં બેસી જાય છે અને દાદીમા જે છે તે ઢોળકને ગભરાવી દે છે. બરાબર, તે ગભરતો ગભરતો જાય છે એટલે રસ્તામાં તેને ફરીથી વરુ દેખાય છે. અને વરુ કોની રાહ જોઈ રહ્યું છે, ઘેટાના બચ્ચાને. બરાબર, પછી વરુ કહે છે, શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું છે. એ ઢોલકને શું પૂછે છે વરુ, કે શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું છે. તો ઢોલકમાંથી અવાજ આવે છે કે ના, એ કોણ હોય, ઘેટાનું બચ્ચું જ હોય. તે શું જવાબ આપે છે, કે ના, મેં કોઈને જોયું નથી. આગળ, વરુને શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યું. તો વરુને શું થયું, શંકા ગઈ કે કદાચ આમાં ઘેટાનું બચ્ચું હોઈ શકે. તો તે શું કરે છે, કે તે ઢોલકની પાછળ પાછળ જાય છે. વરુ ઢોલકની પાછળ પાછળ જાય છે. વરુ તેને પકડી લે તે પહેલાં ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તેણે પોતાની દાદીમાને આભાર માન્યો. તો પછી તે શું થાય કે વરુ જે છે તે એની પાછળ પાછળ જાય છે. અહીંયા ચિત્રમાં આપણને લખ્યું છે કે ઢોલકની પાછળ પાછળ વરુ જઈ રહ્યો છે. બરાબર ને, તો તે વરુ જાય છે તેની પાસે ને પછી એ જોયે છે, પણ ઘેટાનું બચ્ચું તે એની પાસે આવે, વરુ એની પાસે આવે ઘેટાના બચ્ચા પાસે, તે પહેલાં તે પોતાના ઘરમાં પહોંચી જાય છે અને દાદીમાનો શું માને છે, આભાર માને છે કે આજે દાદીમા નહીં હોત તો એ આજે ઘરનો સુધાર થઈ ગયો હતો. બરાબર, એવી રીતે. ચાલો હવે આપણે આકારો ભણીએ. જો તમારી ચોપડીમાં છે પેજ પાના નંબર 15 પર આકારો, અહીંયા એક સરખા માપના આકારોની જોડ બનાવો, જે મેં અહીંયા બોર્ડ પર કરેલી છે. બરાબર, જો અહીંયા એક સરખા માપના આકારોની જોડી બનાવો, અહીંયા સરખા સરખા જે આકાર હોય બધાથી નાનું હોય બધાથી મોટું. બરાબર, આ મોટું છે, કેવું મોટું છે, સૌથી મોટું કયું છે, આ છે. ત્રીજા નંબર વાળું શું છે, સૌથી મોટું છે, ને આમાં સૌથી મોટું.
જોઈ લઈશું. પછી છે આના કે આંકો છે ચોથા નંબર પર બરાબર, અને અહીંયા કેટલા છે બીજા નંબર પર, એની સાથે આપણે જોડીશું. એના નામ છે બીજા નંબર વાળો ત્રિકોણ. તો અહીંયા બીજું કેવું ત્રિકોણ છે આ રહ્યું બરાબર, તો એની સાથે આપણે એને જોડીશું. આ બંનેના માપ સરખા છે, સરખા દેખાય છે. અને આ બધું બધાથી નાનું છે, સીધું કેવું છે બધાથી નાનું. અહીંયા બધાથી નાનું ક્યાં છે ઉપર પહેલા, તો અહીંયા આપણે તેની સાથે જોડીશું બરાબર છે. આવી રીતે તમારે તમારી ચોપડીમાં આપેલું છે તમને કે તમારે જોડવાનું છે. બીજો પ્રશ્ન જોઈએ. સૌથી નાના આકારમાં ફ્રોમ પૂરો, તો અહીંયા સૌથી નાના આકારમાં આપણે ઉપકરણ છે. તમારી ચોપડીમાં પાના નંબર 17 પર છે આ બરાબર. તમારી ચોપડીમાં તો ચોપડીમાં કરવાનો છે.
બરાબર છે. હવે પંચકોણ, તો પંચકોણમાં સૌથી આગળ છે વચ્ચેવાળું, બરાબર. તો પંચકોણમાં તેના માટે શું કરીશું, કલર પૂરીશું. જે તમારો ફેવરેટ કલર હોય તે પૂરવાનું છે, બરાબર. જે તમને બહુ સારો લાગતો હોય ને કલર, તે કલર તમારે પૂરવાનો છે. જો અહીંયા ચોકડી મેં બતાવી દઉં, આ જે વોલ છે તેવું ચોકડીમાં સેમ છે, બરાબર. જો અહીંયા ત્રણ ચોરસ આપેલા છે, ત્રણ ચોરસ આપણને આપેલા છે, પછી શું છે, ત્રણ વર્તુળ છે, એટલે ગોળ છે, ને બીજું ત્રિકોણ છે. ત્રણ એમાંથી તમારે શોધવા છે બધા, તેના કયું છે, ચોરસમાં, ગોળમાં, પછી ત્રિકોણમાં અને પંચકોણમાં કયું સૌથી નાનું છે. તેનામાં તમારે શું કરવાનું છે, તમારો મનગમતો જે રંગ હોય તે પૂરવાનો છે. બીજું પાછળ જો અહીંયા ચિત્ર આપેલું છે સમાન આકારવાળા, બરાબર. અહીંયા આપણે ચોરસમાં, લંબચોરસમાં, ગોળમાં એ પાડેલા છે, તે આપણે અહીંયા સરખા આકાર જેને મળતા હોય તેની સાથે શું કરવાનું છે, જોડવાનું છે. તો જો એક ઉદાહરણ આપણને આપ્યું છે કે ત્રિકોણ છે માથા પર, ચોરસ છે હાથમાં, બે ત્રિકોણ છે અને બે લંબચોરસ છે, પગમાં પણ ચાર લંબચોરસ છે, બરાબર. એના બૂટ જેવું દેખાય છે અને પગ, બરાબર. તેવી રીતે બીજું આવું કાંઈ છે, અહીંયા છે ઉદાહરણ આપણને આપ્યું છે, નીચે છે, બરાબર, તેની સાથે જોડી દીધું. એવી જ રીતે ગોળ છે, ઉપર બે ગોળ છે, એક ત્રિકોણ છે, એવું કંઈ દેખાય છે તમને અહીંયા, હા આ રહ્યું, બરાબર. તો એની સાથે આપણે જોડવાનું છે. પછી આગળ લંબગોળ છે, લંબગોળ બીજું આપણને દેખાય છે, આ રહ્યું, તો લંબગોળ સાથે જોડશું. જે સરખા સરખા દેખાતા હોય તેની સાથે શું કરવાનું છે, આપણે જોડ બનાવવાની છે. હવે જોઈએ પછી પાછળ પાના નંબર 19માં કે રંગ પૂરો ત્રિકોણમાં લીલો રંગ પૂરવાનો છે અને ગોળ હોય તો લાલ રંગ પૂરવાનો છે અને લંબચોરસ હોય તો વાદળી રંગ પૂરવાનો છે, બરાબર. એ ત્રણ તમારા રંગ આ ચિત્રમાં ત્રણ જ રંગ પૂરવાના છે, બરાબર. કયા કયા, તો ત્રિકોણ હોય તો લીલો, ગોળ હોય તો લાલ અને લંબચોરસ હોય તો વાદળી. એ તમારે ઘરકામ છે, તમારું લેસન, બરાબર, તે તમારે કરવાનું છે. એવી રીતે બીજી બીજી ચિત્રમાં પણ આપ્યું છે કે ત્રિકોણ હોય તો લીલો ને ગોળ હોય તો ગુલાબી ને લંબચોરસ હોય તો પીળો. એવી રીતે અહીંયા કલર તમારે બંનેમાં પૂરવાના છે, બરાબર. સૂચના વાંચવાની ધ્યાનથી અને પછી તમારે કલર કરવાનો છે. બીજું છે અહીંયા કે પુસ્તકના પાછળના ભાગમાં આપેલા આકારો, આપણે આકારોમાં એક સરખા ચિત્ર બનાવો. આ જે આકારો આપણે આપ્યા છે તેમાં શું કરવાનું છે, સરખા ચિત્ર બનાવવાના છે, અહીંયા આકારો પાડવાના છે, કેવા આકાર અહીંયા આવે, બરાબર. અહીંયા લંબચોરસ આવશે, પછી અહીંયા ગોળ આવશે, એવું આવશે, બરાબર. લંબચોરસ ગોળ એવું આવશે, અહીંયા તે અહીંયા પાડવાના છે અને પછી એમાં શું કરવાનું છે, રંગ પૂરવાના છે. એવી રીતે નીચે પણ એવું છે, એક માછલી જેવું આપેલું છે, બરાબર. શું આપેલું છે, માછલી ટાઈપ આપેલું છે પણ તમને, બરાબર. તો જો અહીંયા માછલીમાં આ એ શું કરી રહી છે, પરપોટા